ખેડૂતોનો પ્રશ્ન પૂછવા માટેનો મોકો મળ્યો છે. આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે અને અમારા ઠાકુરના તમામ સીનિયર સભ્યો પાસે રાજ્યની સૌથી મોટી જિલ્લા પંચાયત બનાસકાંઠા કોર્પોરેશનનો ભવ્ય વિજય અપાવવા બદલ બનાસકાંઠાના નાગરિકોનો હાર્દિક આભાર માનું છું. વિધાનસભામાં પણ 9 માંથી 6 સીટો ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂક્યા એ બદલ પણ બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. સાથે સાથે ખેડૂતોનો પ્રશ્ન રજૂ કરવાનો મોકો મળ્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે 2012માં કનેક્શનો જે માંગેલા હતા 14,555 એ પૈકી માત્ર 1745 કનેક્શન આપવામાં આવ્યા છે. 10,197 અરજીઓ પેન્ડિંગ છે. ત્યારે માન્ય અધ્યક્ષશ્રી ઉદ્યોગપતિઓને કનેક્શન લેવાનું હોય તો રાતોરાત 2 મહિનાની અંદર મળી જતું હોય છે અને ગુજરાતના ખેડૂતોને 10-10 વર્ષ સુધી કનેક્શન આપવામાં આવતા નથી. માન્ય અધ્યક્ષશ્રી ઉત્તર ગુજરાતની વાત કરું તો અમારા ખેડૂતોને 1 રૂપિયા બનાવવાનો ખર્ચો 10-10 લાખ રૂપિયા થાય. એની અંદર ટોટલ ખર્ચો 15-20 લાખનો ખર્ચો કરવામાં આવે અને 5-10 વર્ષ સુધી કનેક્શન મળતા નથી તો માન્ય અધ્યક્ષશ્રી આ ખેડૂતોને જે અરજીઓ પેન્ડિંગ છે 10,117 તેને ક્યાં સુધીમાં કનેક્શન આપવા માંગો છો? બીજું બનાસકાંઠા જિલ્લાને પાટણ જિલ્લા એ કેટલાક તાલુકા 10 ઝોનમાં છે અને 10 ઝોન ક્યાં સુધી સરકાર શ્રી દૂર કરવા માંગે છે? માન્ય અધ્યક્ષશ્રી આ પ્રશ્નોનો જવાબ મને મળશે અને આશા રાખું કે હવે સત્યાવળના જે ઉદ્યોગપતિઓને લાભ મળી અને ખેડૂતોને ઝડપી કનેક્શન આપે એની માન્ય મંત્રી પાસે અપેક્ષા રાખું.